વેલકમ ટુ પ્રોપર્ટી બજાર. હું જયરાલ કંટી તમારું સ્વાગત કરું છું પ્રોપર્ટી બજારમાં મુંબઈની અંદર. મુંબઈમાં આજે આપણે જે વિસ્તારની મુલાકાત લેવાના છે એ છે વર્લીનો વિસ્તાર. આ મુંબઈનો એવો વિસ્તાર છે કે જ્યાં હાલમાં ઘણી બધી પ્રોપર્ટીઝનું, ઘણા બધા પ્રોજેક્ટનો ધમધમાટ પૂર જોશમાં ચાલી રહ્યો છે. ઘણા બધા પ્રોજેક્ટ અહીંયા આકાર લઈ રહ્યા છે, જે પૈકી આજે આપણે એક લક્ઝરી સેગમેન્ટના સરસ મજાના પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે. આ પ્રોજેક્ટ કયો છે અને કયા ડેવલપર દ્વારા ડેવલપ કરવામાં આવ્યો છે એ પણ તમને જણાવીશ, પરંતુ સૌથી પહેલા જાણી લઈએ વર્લી વિસ્તાર અંગે. પશ્ચિમ મુંબઈમાં દરિયા કિનારે આવેલા ખાસ વિસ્તારોમાંથી એક છે વર્લી. વર્લીની સૌથી મોટી ઓળખાણ અને આકર્ષણ છે સમુદ્રમાં લગભગ 5.5 કિલોમીટર સુધી ફેલાયેલો વર્લી સીલી, જે વર્લીને સીધો બાંદ્રાની સાથે જોડે છે. વર્લીની ગણતરી મુંબઈના સૌથી પોશ વિસ્તારમાં થાય છે. વર્લીમાં ઘણી જગ્યાએ જૂની મિલોની જગ્યાએ નવા બાંધકામ થઈ રહ્યા છે અને આથી જ તમને આ વિસ્તારમાં ઘણી આકાશ આંબતી ઇમારતો જોવા મળે છે. અને જે લોકો જે લક્ઝરી સેગમેન્ટમાં અને સી ફેસ એપાર્ટમેન્ટ લેવાની ઈચ્છા રાખે છે તેમને માટે આ વિસ્તાર ઘણો જ ખાસ છે. તો મુંબઈના વર્લી વિસ્તાર અંગે આપણે જાણી લીધું છે અને વર્લીમાં આજે આપણે જે પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે એ પ્રોજેક્ટનું નામ છે રહેજા ઇમ્પીરિયા. 5.5 એકરના લેન્ડ પાર્સલની અંદર આ આખો પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. આજે આપણે વાત કરવાના છે રહેજા ઇમ્પીરિયા 1ની. અહીંયા આગળ જે ટાવર બની રહ્યા છે, અહીંયા એક ટાવરની અંદર બે વિંગ બની રહ્યા છે. જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, લગભગ 60 માળના આ ટાવર અહીંયા આગળ બની રહ્યા છે. અહીંયા ફ્લેટના જે ઓપ્શન તમને મળવાના છે એ 3 BHK, 4 BHK અને 5 BHKના લક્ઝરી અપાર્ટમેન્ટ અહીંયા આગળ તૈયાર થઈ રહ્યા છે. એની સાઇઝના ઓપ્શન્સની જો હું તમને વાત કરું તો લગભગ 1,447 સ્ક્વેર ફીટથી શરૂ કરીને 3,144 સ્ક્વેર ફીટ સુધીની સાઇઝના ફ્લેટ તમને અહીંયા આગળ મળવાના છે. આ જે પ્રોજેક્ટ છે એની અંદર ખાસ એમ્યુનિટીઝ, ઘણી સારી એમ્યુનિટીઝ પણ તમને આપવામાં આવનાર છે. જેમાંથી એક વિશેષ એમ્યુનિટી જો હું તમને જણાવું તો અહીંયા આગળ એશિયાનો સૌથી મોટો ઇન્ફિનિટી પુલ તમને આ પ્રોજેક્ટની અંદર મળવાનો છે. આખો પ્રોજેક્ટ કેવો છે, શો ફ્લેટ કેવો છે એ બધું જ તમને જણાવીશ, પરંતુ સૌથી પહેલા જાણી લઈએ ડેવલપર રહેજા યુનિવર્સલની પ્રોફાઇલ અંગે. મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટના નામાંકિત ડેવલપરની યાદીમાં રહેજા યુનિવર્સલ ખાસ સ્થાન ધરાવે છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં લાંબા અનુભવ સાથે રહેજા યુનિવર્સલ દ્વારા મુંબઈમાં 45 થી વધુ સફળ પ્રોજેક્ટ થઈ ચુક્યા છે, જેમાં લગભગ દરેક સેગમેન્ટના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. હાલમાં 25 લાખ સ્ક્વેર ફીટથી વધુની જગ્યા પર રહેજા યુનિવર્સલનું બાંધકામ ચાલે છે. મુંબઈમાં રહેજા યુનિવર્સલના ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જે પૈકી આજે આપણે મુલાકાત લઈશું વર્લીમાં આકાર લઈ રહેલા પ્રોજેક્ટ રહેજા ઇમ્પીરિયાની. તો હવે સમય થયો છે રહેજા ઇમ્પીરિયાનો સેમ્પલ ફ્લેટ જોવાનો. લિફ્ટમાંથી બહાર આવતાની સાથે જ આ રીતે આપણી એન્ટ્રી આ એન્ટ્રન્સ લોબીની અંદર થાય છે. 8 ફૂટ 8 ઇંચ પહોળી આ એન્ટ્રન્સ લોબી છે અને 4 અને 5 BHKનો ફ્લેટ જો તમે ખરીદો છો તો તમને ઓપ્શન મળે છે કે આવી જ લોબી તમને તમારી પર્સનલ લોબી તરીકે પણ મળી શકે છે. અને મારી આ તરફ જે તમે દરવાજો જોઈ રહ્યા છો એ તમારા સર્વન્ટ માટેની ખાસ એન્ટ્રી છે. અહીંથી તે સીધો તેમના રૂમમાં અને ત્યાંથી કિચનમાં પ્રવેશ કરી શકે છે. તો હવે સમય થઈ રહ્યો છે રહેજા ઇમ્પીરિયાનો સેમ્પલ ફ્લેટ જોવાનો. અને જે રીતે મેં તમને અગાઉ જણાવ્યું કે આ લક્ઝરી સેગમેન્ટનો ફ્લેટ છે અને એની ભવ્યતાનો અને લક્ઝરીનો ખ્યાલ તમને એના આ એન્ટ્રન્સ પરથી લાભ દરવાજા પરથી પણ આવી શકે છે. તો આ સેમ્પલ ફ્લેટ અંદરથી કેવો છે આવો જોઈએ. તો હવે આપણે આવી ગયા છે રહેજા ઇમ્પીરિયાના સેમ્પલ ફ્લેટની અંદર. આ આખો સેમ્પલ ફ્લેટ છે એ 4 BHKનો સેમ્પલ ફ્લેટ છે. 1,931 સ્ક્વેર ફૂટના કાર્પેટ એરિયાની અંદર આ આખો 4 BHKનો સેમ્પલ ફ્લેટ તૈયાર કરવામાં આવ્યો છે. આ ફ્લેટનું લેઆઉટ હું તમને પહેલા જણાવી દઉં તો આપણો જે પ્રવેશ થયો છે એ લિવિંગ કમ ડાઇનિંગ એરિયાની અંદર થયો છે. મારી જમણી તરફ ગેસ્ટ રૂમ બનાવવામાં આવ્યો છે અને મારી ડાબી તરફ બાકીના 3 બેડરૂમ, કિચન વગેરે સુવિધાઓ અહીંયા આગળ ઊભી કરવામાં આવી છે. તો હવે આખા ઘરને તો હું તમને બતાવીશ, પરંતુ આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ લિવિંગ રૂમ જોઈને. ¶¶
રૂમ જેની સાઈઝ તમને મળી રહી છે 18.8 બાય 25.5 સ્ક્વેર ફીટ ની, એટલે ખાસી એવી મોટી જગ્યા છે. તમારા લક્ઝરી ફ્લેટ ની લક્ઝરી કેવી છે એનો ખ્યાલ તમને આ સાઈઝ જોઈને જ આવી જાય છે. હું તમને ખાસ જણાવી દઉં કે આ જે પ્રોજેક્ટ છે એના દરેક ફ્લેટ ની ખાસિયત એ છે કે અહીંયા આગળ તમને દરેક રૂમ, એ લિવિંગ રૂમ હોય કે બેડરૂમ હોય, એ પ્રોપર તમને સ્ક્વેર અથવા રેક્ટેંગલ શેપ ની અંદર મળશે. એટલે કે તમારે મળતી જે જગ્યા છે એનો મેક્સિમમ ઉપયોગ તમે કરી શકો છો. તો લિવિંગ રૂમ નો ઉપયોગ તમે કઈ રીતે કરી શકો છો એનો આઈડિયા તમને દર્શાવવામાં આવ્યો છે. અહીંયા જે રીતે તમે જોઈ શકો છો, લગભગ મારા હિસાબે આરામથી 12 થી 15 વ્યક્તિઓ અહીંયા બેસી શકે એવી સરસ મજાની સિટિંગ અરેન્જમેન્ટ તમે કરી શકો છો. આટલું મોટું એવું સેન્ટ્રલ ટેબલ જો અહીંયા રાખવામાં આવ્યું હોય તેમ છતાં હરવા ફરવા માટે આ રૂમ ની અંદર ખાસી એવી જગ્યા તમને મળી રહી છે. ઘરના હવા ઉજાસ માટે જે રીતે તમે મારી પાછળ જોઈ શકો છો, ફૂલ સાઈઝ ની સ્લાઇડિંગ વિન્ડો તમને આ ઘરની અંદર મળવાની છે. એસી માટેના પોઈન્ટ હોય કે ટીવી માટેના જે પોઈન્ટ હોય, આ બધા ઇલેક્ટ્રિક પોઈન્ટ તમને બિલ્ડર દ્વારા તૈયાર કરીને આપવામાં આવશે. જો ફ્લોરિંગ ની વાત કરું તો અહીંયા આગળ આખા ઘરની અંદર તમને ઇટાલિયન માર્બલ નું ફ્લોરિંગ મળવાનું છે. આ ઘરને કેવી રીતે સજાવવું છે એ પ્રમાણે તમારે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની સલાહ મુજબ આ ઘરને સજાવવાનું રહેશે. અહીંયા આગળ જે ફર્નિચર કે જે ઇન્ટિરિયર કરીને દર્શાવવામાં આવ્યું છે એ માત્ર તમને આઈડિયા મળે એટલા માટે દર્શાવવામાં આવ્યું છે. હવે આ જે લિવિંગ એરિયા છે એની સાથે જ કનેક્ટેડ ડાઇનિંગ એરિયા છે, એ કેવો છે એ તમને બતાવી દઉં. આવો જોઈએ. ડાઇનિંગ એરિયાની અંદર જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, 6 થી 7 વ્યક્તિઓ બેસી શકે એવું ડાઇનિંગ ટેબલ તમને લગાડીને દર્શાવવામાં આવ્યું છે. એટલી પૂરતી એવી જગ્યા છે. સાઇઝની વાત કરું તો 7.3 બાય 11 સ્ક્વેર ફીટનો આ ડાઇનિંગ એરિયા તમને મળી રહ્યો છે જે લિવિંગ રૂમની સાથે જ અટેચ છે. આ સાથે જ આ ડાઇનિંગ વોલની સામે અને આ જે તમારો લિવિંગ એરિયા છે એની સામેની જે વોલ છે એનું આયોજન જો તમે ટીવી લગાડવા માટે ટીવી વોલ તરીકે કર્યું હોય તો ટીવી જોવાનો આનંદ તમે જમતા જમતા પણ અહીંયાથી લઈ શકો છો. અને આ ડાઇનિંગ એરિયાની વાત પછી હવે આપણે જોઈશું કે કિચન તમારે માટે કેવું બનાવવામાં આવ્યું છે. આવો જોઈએ. તમારા કિચન ની અંદર તમને પૂરતી એવી જગ્યા મળી રહી છે. આ કિચન ની અંગે તમને ખાસ વાતો જણાવી દઉં તો આ છે તમારું મેઇન પ્લેટફોર્મ જ્યાં તમે તમારું કુકટોપ અને ચીમની વગેરે રાખી શકો છો. અને ખાસ વાત એ છે કે આ જે મુજબનું મોડ્યુલર કિચન સાથે તમે કિચન જોઈ રહ્યા છો, મોડ્યુલર કિચન તમને આ જ રીતે ડેવલપર દ્વારા મળવાનું છે, પરંતુ જે વાઇટ ગુડ્સ છે એ તમારે તમારી રીતે ખરીદવાના રહેશે. આ કિચન ની અંદર જો તમે આવું મોટું ફ્રીજ ડબલ ડોર નું લગાવવા માંગો તો એને માટે પણ પૂરતી જગ્યા છે. અને આ સાથે જ જે રીતે આ ઘરમાં પ્રવેશ વખતે મેં તમને સર્વન્ટ રૂમ ની વાત કરી હતી, એની અલગ એન્ટ્રી ની વાત કરી હતી, ત્યાંથી સર્વન્ટ તમારો સીધો એન્ટ્રી કરે છે આ એના સર્વન્ટ રૂમ ની અંદર. જે રીતે તમે જોઈ રહી શકો છો આ સર્વન્ટ રૂમ છે એની એન્ટ્રી અલગ છે અને તે સીધો કનેક્ટ થાય છે આ કિચન ની સાથે. જો તમારી પ્રાઇવસી ઈચ્છતા હોય અને સર્વન્ટ ને તમારા ઘરની અંદર પ્રવેશ આપવો કે ન આપવો એ તમારી મરજી ઉપર નિર્ભર કરી શકે છે. તો આ તો થઈ ગઈ કિચન ની વાત. હવે આપણે જોઈશું કે આ ઘરની અંદર બેડરૂમ કઈ રીતે બનાવવામાં આવ્યા છે. તો હવે આપણે કિચન માંથી નીકળીને જઈશું પહેલા બેડરૂમ ની અંદર, જેની સાઈઝ તમને મળવાની છે 10.6 બાય 15.11 સ્ક્વેર ફીટ ની. આવો જોઈએ પહેલો બેડરૂમ કેવો બની રહ્યો છે. પહેલા બેડરૂમ ની અંદર જે તમે જોઈ શકો છો ખૂબ જ સ્પેશિયસ રૂમ તમને આ મળી રહ્યો છે. જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો ડબલ બેડ રાખી દેવામાં આવ્યો છે, તેની બંને તરફ ખૂબ એ બધી એવી જગ્યા મળી રહી છે જે બેડરૂમમાં જરૂરી છે. એવા ફર્નિચરની વાત કરીએ તો તમારા બંને લોકોને માટે જરૂરી એવો બધો સામાન રાખી શકો એવો ફૂલ સાઈઝનો વોર્ડ્રોપ રાખવા માટે અહીંયા પૂરતી એવી જગ્યા તમને મળી રહી છે. આ મુજબનો વોર્ડ્રોપ તમે બનાવી શકો છો. આ સાથે જ જે બેડની સામેની બાજુની વોલ છે ત્યાં આગળ તમે ટીવી વોલનું આયોજન કરી શકો છો. ટીવી માટે જરૂરી ઇલેક્ટ્રિક પોઈન્ટ તમને તૈયાર મળવાના છે.
આ રૂમની અંદર પણ હવા ઉજાસ માટેનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ રૂમની અંદર પણ તમને ફૂલ સાઇઝના સ્લાઇડિંગ વિન્ડો મળવાના છે, જેથી આ રૂમમાં પણ હવા ઉજાસ ખૂબ જ સરસ રહેશે. અને આ સાથે જ આ રૂમની સાથે જે અટેચ વોશરૂમ મળી રહ્યું છે તેની વાત કરી દઈએ તો આ વોશરૂમની સાઇઝ તમને મળી રહી છે 5.11 x 8.10 સ્ક્વેર ફીટની. સુવિધાજનક વોશરૂમ તમને અહીં આગળ મળી રહ્યો છે. એન્ટિક સ્કેટ ટાઇલ્સનું ફ્લોરિંગ અને ગ્લાસ પાર્ટીશન, આ મુજબનું જે બાથરૂમ તમે જોઈ રહ્યા છો આ જ મુજબનું બાથરૂમ તમને મળવાનું છે. તો આ તો થઈ ગઈ વાત પહેલા બેડરૂમની. હવે જોઈશું કે ચિલ્ડ્રન બેડરૂમ તરીકે અહીંયા કેવું આયોજન દર્શાવવામાં આવ્યું છે, આવું જોઈએ. આવી ગયા છે ચિલ્ડ્રન્સ રૂમની અંદર, જેની સાઇઝ તમને મળી રહી છે 10.5 x 15 સ્ક્વેર ફીટની. જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો આ રીતે ડબલ બેડ લગાડીને દર્શાવવામાં આવ્યો છે. ડબલ બેડની બંને તરફ સાઇડ ટેબલ મૂકવામાં આવ્યા છે. જો તમે ઈચ્છો તો બાળકો માટેનું સ્ટડી ટેબલ પણ આ રીતે રાખી શકો છો, એટલી પૂરતી એવી જગ્યા તમને મળી રહી છે. જે રીતે મારી પાછળ તમે જોઈ શકો છો આ ઘરની અંદર હવા ઉજાસ આ રૂમમાં જળવાઈ રહે એને માટે ફૂલ સાઇઝના સ્લાઇડિંગ વિન્ડો તમને મળવાની છે, જેને કારણે પણ તમને સારા વ્યૂ પણ અહીંથી મળી શકે છે. આ સાથે જ જો તમારે બાળકો માટે કોઈ બુક રેકનું આયોજન કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો, અથવા આ વોલ ઉપર જો તમારે ટીવી લગાવવું હોય તો એને માટે જરૂરી ઇલેક્ટ્રિક પોઈન્ટ્સ પણ તમને મળવાના છે. બાળકો માટેના વોર્ડ્રોપનું આયોજન પણ તમે જે રીતે અહીંયા જોઈ શકો છો એ રીતે આ કોર્નરની અંદર એક મોટા વોર્ડ્રોપનું આયોજન કરી શકો છો. એસી માટેના પોઈન્ટ્સ વગેરેની વ્યવસ્થા પણ તમને કરીને મળવાની છે. ફ્લોરિંગ જે છે તે આખા ઘરની અંદર મેં તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ મળવાનું છે. અને સાથે જ તમને જણાવી દઉં કે આ ઘરની અંદર ફ્લોર ટુ સીલિંગ હાઈટ જે તમને મળવાની છે 11 ફૂટની મળવાની છે. તો આ બાળકોના રૂમની વાત થઈ ગઈ અને આની સાથે જે અટેચ વોશરૂમ તમને મળી રહ્યો છે એની સાઇઝ જો તમને જણાવી દઉં તો એ તમને મળી રહ્યો છે 5.11 x 8.10 સ્ક્વેર ફીટ. એટલે એ પણ સ્પેશિયસ વોશરૂમ છે, એક સુવિધાજનક વોશરૂમ તમે ત્યાં આગળ તૈયાર કરી શકો છો. ત્યાં આગળ જે બાથરૂમ ફિટિંગ્સ અને સેનેટરી વેર મળવાના છે એ તમામ તમને સારી કંપનીના મળવાના છે. ગ્લાસ પાર્ટીશન જે રીતે તમે જોઈ શકો છો આ મુજબનું જ વોશરૂમ તમને મળવાનો છે. તો હવે આપણે જોઈ લીધો છે ચિલ્ડ્રન્સ બેડરૂમ અને હવે જોઈશું કે માસ્ટર બેડરૂમ તમને કેવો મળી રહ્યો છે. રહેજા યુનિવર્સલ ના માસ્ટર બેડરૂમ ની અંદર આ રૂમ ની સાઇઝ તમને મળી રહી છે 11.5 x 20.4 સ્ક્વેર ફૂટ ની. ખૂબ જ સ્પેશિયસ આ માસ્ટર બેડરૂમ છે. એની સૌથી મોટી ખાસિયત એની સ્પેસ છે. જે રીતે તમે જોઈ શકો છો આ રૂમની અંદર ખાસું એવું ફર્નિચર રાખીને દર્શાવવામાં આવ્યું છે, એમ છતાં આ રૂમમાં ખુલ્લું હરીફરી શકાય તેવી જગ્યા મળી રહી છે. જે રીતે તમે જોઈ શકો છો કિંગ સાઇઝ બેડ લગાડ્યો છે, તેમ છતાં બેડની બંને તરફ ઘણી બધી એવી જગ્યા છે. જે રીતે તમે જોઈ શકો છો આ તરફ સાઇડ ટેબલ છે, શો પીસ લગાડવામાં આવ્યા છે, સિટિંગ અરેન્જમેન્ટ કરવામાં આવી છે, આટલી બધી જગ્યા મળી રહી છે. જ્યારે બેડની બીજી તરફ સાઇડ ટેબલ ઉપરાંત બે વ્યક્તિઓનો બધો જ સામાન સારી રીતે રહી શકે એટલો મોટો વોર્ડ્રોબ રાખીને દર્શાવવામાં આવ્યો છે. એટલે આ જે મોટી સાઇઝ તમને મળી રહી છે એનો આ જ લાભ છે કે તમે તમારું બધું જ ફર્નિચર સારી રીતે રાખી શકો, એમ છતાં તમને ઉપયોગ કરવા માટે ઘણી બધી એવી જગ્યા મળી શકે છે. હવા ઉજાસની વાત કરીએ તો અહીંયા પણ ફરીથી તમને ફૂલ સાઇઝની સ્લાઇડિંગ વિન્ડો મળવાની છે, જેમાંથી તમને હવા ઉજાસની સાથે સાથે સારા નજારાનો પણ લાભ મળવાનો છે. તમારા બેડરૂમમાં તમે ટીવી જોવા ઈચ્છતા હો તો બેડની સામેની વોલનું આયોજન તમે ટીવી વોલ તરીકે કરી શકો છો. અહીંયા આગળ પણ તમને જે ફ્લોરિંગ મળવાનું છે એ માર્બલ ફ્લોરિંગ મળવાનું છે. ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ તમને આખા ઘરની અંદર મળવાનું છે. આ માસ્ટર બેડરૂમની સાથે જે તમને વોશરૂમ મળી રહ્યો છે હવે તેના તરફ નજર કરીએ. સુવિધાજનક વોશરૂમ અહીંયા આગળ બની રહ્યો છે, જેની સાઇઝ તમને જણાવી દઉં તો 10.10 x 5.11 સાઇઝનો આ વોશરૂમ તમને મળી રહ્યો છે. આ વોશરૂમની અંદર જે રીતનો તમે વોશરૂમ જોઈ રહ્યા છો આ જ રીતનો વોશરૂમ તમને મળવાનો છે. બાથ ફિટિંગ્સ વગેરે આ જ મુજબનું તમને કરીને મળવાનું છે. દરેક બાથરૂમની અંદર જે સેનેટરી વેર અને બાથરૂમ ફિટિંગ છે એ ખૂબ જ સારી કંપનીના લગાવીને તમને મળવાના છે. તો આ આપણે જે આપણે લિવિંગ એરિયા જોયો હતો તેની એક તરફના ત્રણ બેડરૂમ જે છે જોઈ લીધા છે અને હવે આપણે જોવાના છે ચોથો બેડરૂમ, જેને આપણે ગેસ્ટ બેડરૂમ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ, જે લિવિંગ એરિયાની બીજી તરફ છે. હવે જોઈશું કે એ કેવો છે, આવો જોઈએ.
અને હવે આપણે આવી ગયા છે છેલ્લા બેડરૂમની અંદર, જેની સાઈઝ તમને મળી રહી છે 11x14.5 સ્ક્વેર ફીટની. આ રૂમને તમે ગેસ્ટ રૂમ બનાવી શકો છો. આ રૂમને સૌથી અલગ આપવાનું કારણ એ છે કે તમારા ગેસ્ટ જો અહીંયા આવે ને તમારા ઘરમાં કોઈક પાર્ટી કે એવું કંઈક હોય ત્યારે પણ જો તમારા ગેસ્ટને તમે આ રૂમ આપ્યો હોય અને તમે પાર્ટી કરતા હો, તેમ છતાં જો ઘરના બીજા વ્યક્તિઓ છે એમને ડિસ્ટર્બન્સ ન જોઈતું હોય તો એમના બાકીના જે રૂમ છે એ ઘરની બીજી તરફ આપવામાં આવ્યા છે. આ મુજબનું પ્લાનિંગનું ધ્યાન આની અંદર રાખવામાં આવ્યું છે. આ રૂમની અંદર જે રીતે તમે જોઈ શકો છો, ડબલ બેડ લગાવી દીધો છે. બેડની સામેની વોલનું આયોજન તમે ટીવી વોલ તરીકે કરી શકો છો. તમારા ગેસ્ટ માટે તમે મોટા વોર્ડરોબનું આયોજન કરી શકો એટલી પૂરતી જગ્યા તમને આ કોર્નરની અંદર મળી રહી છે. આ રૂમની અંદર પણ હવા ઉજાસ માટે ફૂલ સાઇઝ વિન્ડો, સ્લાઇડિંગ વિન્ડો તમને મળી રહી છે, જેમાંથી પણ સારા નજારાનો લાભ તમને મળવાના છે. આ સાથે જ આ રૂમ સાથે પણ અટેચ વોશરૂમ મળી રહ્યો છે, જેની સાઇઝ તમને મળી રહી છે 10x5.5 સ્ક્વેર ફીટની. આ વોશરૂમની અંદર પણ તમામ સુવિધાઓ સાથે જ તમને આ વોશરૂમ મળવાનો છે. જેવો વોશરૂમ તમે જોઈ રહ્યા છો એ મુજબનો જ વોશરૂમ તમને મળવાનો છે. ગ્લાસ પાર્ટીશન પણ તમને આ મુજબ જ મળવાનું છે. તો આ સાથે આપણે જોઈ દીધો છે રહેજા ઇમ્પિરિયાનો 4BHK નો આખો સેમ્પલ ફ્લેટ. અને હવે આ પ્રોજેક્ટ અંગે વધુ માહિતી આપણે મેળવીશું, આ ગ્રુપના મેનેજમેન્ટ સાથે વાત કરીશું, પરંતુ અહીં લઈ લઈશું એક નાનકડો વિરામ. બ્રેક બાદ પ્રોપર્ટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આજે આપણે મુલાકાત લઈ રહ્યા છે વર્ણીની અંદર આકાર લઈ રહેલા પ્રોજેક્ટ રહેજા ઇમ્પિરિયાની. આ પ્રોજેક્ટનો સેમ્પલ ફ્લેટ આપણે જોઈ લીધો છે અને હવે આ પ્રોજેક્ટ અંગે વધુ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે રહેજા યુનિવર્સલના વાઇસ પ્રેસિડેન્ટ સેલ્સ એન્ડ માર્કેટિંગ રેસિડેન્શિયલ સેલ્સના વૈભવ દિયો. વૈભવજી સ્વાગત હૈ આપકા સીએનબીસી ચેનલ પર. વૈભવ જી, સબસે પહેલે હમ આપસે યે જાનના ચાહેંગે કે આપકા યે લક્ઝરી પ્રોજેક્ટ જો આપ બના રહે હૈ વર્લી મેં, ઉસકે લિયે વર્લી કા લોકેશન સિલેક્ટ કરને કી ક્યા વજહ રહી હૈ? तो वर्ली में रहेजा ग्रुप लगभग 2005 से एंट्री किए हैं और तभी हमने रहेजा अटलांटिस बनाई थी, जो हमने 2006 में शुरू की, 2009 में उसका पोजीशन दिया. तभी से ये लोकेशन के बारे में हमारे पास बहुत पॉजिटिव इन्फॉर्मेशन थी, तो हमने सोचा एक दूसरा प्रोजेक्ट जो उससे भी बेहतर कर सके, इसलिए हमने ये लोकेशन चुना. दूसरा, ये लोकेशन एनी पैसन रोड से बहुत ही नज़दीक है. एनी पैसन रोड जहाँ पे प्रॉपर्टी की कीमतें लगभग 1-1.25 लाख रुपए स्क्वायर फुट के आसपास चलती है, वो लोकेशन से नज़दीक अगर एक ऐसा लोकेशन मिल जाए जो कम से कम उसके हाफ रेट में आपको यहाँ पे प्राइसेस में प्रोडक्ट मिल सके, तो ये अटेम्प्ट क्यों नहीं करना चाहिए, और इसीलिए हमने ये लोकेशन चुना. तो आगे मैं आपसे ये जानना चाहूंगी कि जब इस प्रोजेक्ट के बारे में हम जानकारी ले रहे थे तब हमें पता लगा कि इस प्रोजेक्ट के अंदर आप ना सिर्फ इंडिया का बल्कि एशिया का सबसे बड़ा रेसिडेंशियल में बनने वाला इन्फिनिटी पूल दे रहे हैं, तो इसका इंस्पिरेशन आपको कैसे मिला और ऐसी कौन कौन सी दूसरी सुविधाएं हैं जो आप देने वाले हैं? जब भी हम प्रोजेक्ट को के बारे में सोचते हैं तो ये हमेशा सोचते हैं कि ये प्रोडक्ट और बेहतरीन कैसे बनाया जाए, और इसके लिए काफ़ी जगह से इंस्पिरेशन आती है. तो जैसे हमने यहाँ पे 60th फ्लोर पे एक इन्फिनिटी स्विमिंग पूल दिया है, जो बेसिकली एशिया में रेसिडेंशियल इन्फिनिटी स्विमिंग पूल का हाईएस्ट लेवल होगा करेंटली. इसका इंस्पिरेशन हमने लिया था मरीना बे सिंगापुर से. हमने इसमें ये प्रोडक्ट में काफ़ी और जगहों से भी इंस्पिरेशन ली है. जैसे लॉस एंजलिस में एक जगह है जो ओपन टू एयर सिनेमा है, हमने हमारे रूफटॉप पे इसके लिए भी प्रोविजन करके रखी है. हांगकांग में एक जगह है जिसका नाम है ओजोन रूफटॉप लाउंज, तो वो भी हमने इसके टॉप फ्लोर पे इसका प्रोविजन करके रखा है. और चौथा इंस्पिरेशन जो है वो मून बार से है थाईलैंड, जो ओपन टू एयर एंटरटेनमेंट जोन होगा. तो ये चार मेजर जोन हमने हमारे 60th फ्लोर पे क्रिएट किए हुए हैं जी. और इसके साथ साथ जो बाकी एमिनिटीज वगैरह जो देते हैं वो भी शायद आप बेसमेंट पे या फ्लोर्स पे भी शायद दे रहे हैं? करेक्ट. तो सबसे पहले हमारे पास ये टोटल जो एरिया है ये चार एंटरटेनमेंट जोन में डिवाइड किया गया है. जो सबसे ऊपर टेरेस पे है जिसमें है जिसका नाम है विस्ता. विस्ता में चार जोन आते हैं, एटमोसफियर, होराइजन और लूना, जो बेसिकली ओपन टू एयर सिनेमा होगा. उसके बाद आता है स्कोर. स्कोर जहां पे ये बेसिकली जोन है बच्चों के लिए,
जहाँ पे क्रिकेट मैच होगा और उनका जो बास्केटबॉल हाफ कोर्ट होगा, एंटरटेनमेंट कोर्ट्स होंगे। उसके बाद एरिया आता है इंपीरियल पार्क, जो हमारा मेजर ओपन गार्डन एरिया होगा, और उसके बाद है इंपीरियल क्लब, जो बेसिकली क्लोज्ड एरिया होगा। टोटल मिला के हमारे पास 36-37 टोटल एमिनिटीज होंगे ये पूरे बिल्डिंग में जी। और आगे आपसे हम ये जानना चाहेंगे कि ये हमने अभी बात की कि जो आपकी बहुत यूनिक सी एमिनिटीज है, जो आपके प्रोजेक्ट की यूएसपी है ही है, बट और ऐसी कौन सी चीजें हैं जिसकी वजह से आपका ये प्रोजेक्ट बाकी इस एरिया में जो प्रोजेक्ट बन रहे हैं उससे सबसे अलग होगा, या हम कह सके कि आपके प्रोजेक्ट की बेहतरीन यूएसपी? सो ये बहुत अच्छा सवाल पूछा है आपने, और इसका आंसर ऐसा है कि सबसे पहले आपको ध्यान देना होता है, जब आप एक रेसिडेंशियल यूनिट के बारे में सोचते, ये घर है, इसको आप बार बार रिप्लेस नहीं करेंगे, यानी इसका सबसे बड़ा जो मेन पॉइंट ऑफ कंटेंट होता है वो होता है आपका प्लानिंग। अगर आपने प्लानिंग प्रोडक्ट के अंदर से सही की है तो यू हैव वन द बैटल 50% 60% में भी। एम्यूनिटीज ऑफकोर्स अनदर 30-35%। हमारे 3 and 4 बेडरूम कॉन्सेप्ट जो है हमारे पास, उसका सबसे बड़ा यूएसपी है कि इसमें जीरो वेस्टेज है, इसमें अननेसेसरी कॉरिडोर्स लॉबीज नहीं है, सारी रूम स्क्वायरिश रेक्टेंगुलरिश है, तो आपका फर्नीचर अच्छे से बैठ जाता है। छोटी छोटी चीजें बट बहुत इंपॉर्टेंट होती है। आप समझ लीजिए, मैंने अगर आपको कोई मार्बल दिया जो आपको पसंद नहीं आता है, भले वो अच्छा है, लेकिन इफ यू डोंट लाइक इट यू हैव द ऑप्शन टू चेंज इट। लेकिन अगर मैंने आपको प्लान ही सही नहीं दिया घर लेने के बाद, आप प्लान को चेंज नहीं कर सकते। सो फॉर एग्जाम्पल, एक छोटी सी चीज है, हमारे घर के सारे बाथरूम्स नेचुरली लिट एंड वेंटिलेटेड है। इसका मतलब यह है कि आपका बाथरूम हमेशा फ्रेश होगा आपका। सो ये अगर डिजाइन में मैंने कंसिडर नहीं किया तो बाद में जाके मैं इसको रेक्टिफाई नहीं कर सकता हूं, तो ये परचेस का बहुत बड़ा एलिमेंट होता है। सो ये प्लानिंग की जो यूएसपीज है ये हमारे प्रोजेक्ट्स में है जी। और हमारे दर्शकों को जो बात जानने में सबसे ज्यादा रुचि होती है वो कि ये प्रोजेक्ट के बारे में जान लिया है, बहुत अच्छा प्रोजेक्ट है सब कुछ, प्राइस रेंज कैसे बन रही है? प्राइस रेंज सो जैसे मैंने कहा, हम एनी बेसन रोड से काफी नजदीक है, तो हमारी डायरेक्ट कंपैरेटिव जो होती है वो एनी बेसन रोड से होती है। एनी बेसन रोड लगभग 1-1.25 लाख रुपया स्क्वायर फुट के आसपास ट्रेडिंग कर रहा है, और हमारे यहाँ पे रेट लगभग आप समझ लीजिए 3 बेडरूम आपको 8.5 करोड़ के आसपास बैठ जाता है, 4 बेडरूम अराउंड 12-13 करोड़ प्लस टैक्सेस में बैठ जाता है जी। और ये प्रोजेक्ट का पोजीशन आप कब देने के लिए सोच रहे हैं? सो जैसे कि आपको पता है रेरा इज इन एक्सिस्टेंस, और रेरा की डेट हमारी 2021 है, बट अगर आपने प्रोजेक्ट का जो स्पीड है वो अगर उसको आपने देखा तो मेरा ये ख्याल है हम वो डेट से काफी पहले इसका पोजीशन दे देंगे जी। वैभव जी, ये प्रोजेक्ट के बारे में आपने हमें बहुत सारी जानकारी दी हमारे साथ बातचीत करने के लिए, और अपना कीमती समय देने के लिए आपका शुक्रिया। थैंक यू वेरी मच। थैंक यू सो मच।